જોઈ રહ્યા છો નવસારી લાઈવ। સુગર ફેક્ટરીની ચૂંટણીમાં જયંતિભાઈ પટેલનો ભવ્ય વિજય થયો છે। ગણદેવી સુગર ફેક્ટરીની વ્યવસ્થાપક બોર્ડની 15 બેઠકોની ચૂંટણી ગઈ 22 નવેમ્બરે યોજાઈ હતી। મતદાન થઈ ગયાના લગભગ 1.5 મહિને ગયા શુક્રવારે યોજાયેલી મતગણતરીમાં 15 બેઠકમાંથી ચેરમેન જયંતિભાઈ પટેલની સહકાર પેનલને 13 બેઠક મળી હતી, જ્યારે પ્રતિસ્પર્ધી પેનલને 2 બેઠક મળી હતી। ગણદેવી બેઠક પરથી રાજાભાઈને 404 મત અને અભિષેક પટેલને 405 મત મળતા વિજેતા થયા હતા, જ્યારે સુનિલ પટેલ, સુરેશ પટેલ અને પ્રવીણ પટેલનો પરાજય થયો હતો। ગણદેવીની એક બેઠક ચેરમેન જયંતિભાઈ પટેલની પેનલને ફાળે ગઈ હતી, જ્યારે બીજી બેઠક તેમના પ્રતિસ્પર્ધીઓને મળી હતી। નવસારીની ચારે બેઠકો ચેરમેનની પેનલને ફાળે ગઈ હતી। આ ચાર બેઠકોમાંથી સૌથી વધુ મત 1593 મત મેળવીને ચેરમેન જયંતિભાઈ પટેલ વિજેતા થયા હતા। અન્ય ત્રણ બેઠકો પર રણજીતભાઈ પટેલ 1491 મત, અરુણભાઈ પટેલ 1418 મત અને સન્મુખભાઈ પટેલ 1331 મત મેળવી વિજેતા થયા હતા। આ ચારે ચાર બેઠક ચેરમેન પટેલની પેનલને ફાળે ગઈ હતી। ચીખલીની ત્રણ બેઠકો ઉપર પણ ચેરમેન પેનલે કબજો જમાવ્યો હતો। આ બેઠકો ઉપર નટુભાઈ પટેલને 1039 મત, રતિભાઈ પટેલને 1104 મત અને મેહુલભાઈ પટેલને 990 મત વિજેતા રહ્યા હતા। વાંસદાની એક બેઠક પર ગણપતસિંહ પરમારને 136 મત મળતા વિજેતા થયા હતા, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી નરેન્દ્ર પરમારનો 95 મત મળતા પરાજય થયો હતો। આ ઉપરાંત વલસાડની એક બેઠક પર કાંતિભાઈ પટેલ 245 મત મળતા વિજેતા થયા હતા। ઝેરવાવરા બેઠક પર અલ્પેશ પટેલને 361 મત મળતા જીતી ગયા હતા। મહિલાઓની બે અનામત બેઠકો પર કામિનીબેન નાયક 3798 મત અને પૂનમબેન દેસાઈ 3748 મત મળતા વિજેતા રહ્યા હતા। આ બંને બેઠકો ચેરમેનની પેનલને ફાળે ગઈ હતી, જ્યારે બ વિભાગની એક બેઠક ચેરમેન જયંતિભાઈ પટેલની પેનલના ગણતના અમૃતભાઈ નાયકે 194 મત મેળવી જીતી હતી, જ્યારે તેમના પ્રતિસ્પર્ધી આશીષ નાયકને 116 મત મળ્યા હતા। આ ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ જયંતિભાઈ પટેલની જીતનો તેમના સહયોગી દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી। આવા તમામ સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ।